તમે 5 વર્ષ ભણો ત્યારે સીએ કમ્પ્લીટ કરો છો. હું આજે 2 કલાકમાં તમને સીએ બનાવી દઈશ. બોલો, કયું સીએ ભણવું છે? કમ્પ્લીટ મેન. ઓકે, બની ગયા પછી તમારે મારી સાથે જ આવવું પડશે. પછી આ સીએ તમને એમ લાગશે કુછ નહીં હે, હુઆ તો ઠીક, નહીં હુઆ તો ભી ઠીક. કમ્પ્લીટ મેન બનવાની 4 કન્ડિશન. નંબર 1, IPCC, આઈ ઇઝ ઇક્વલ ટુ આયર્ન મેન. જેને કમ્પ્લીટ મેન બનવું છે એને સૌથી પહેલા આયર્ન મેન બનવું પડે. આયર્ન ઇઝ ઇક્વલ ટુ લોખંડ. યસ, આ દેશમાં કોઈ લોખંડી પુરુષ હતો? વેરી ગુડ. મને તો એમ કે તમે સલમાન નું નામ બોલશો. 6 પેક. જોન અબ્રાહમ 8 પેક. કોઈને લોખંડી પુરુષનું નામ મળ્યું? સલમાનને મળ્યું? શાહરૂખને મળ્યું? અચ્છા, કોઈ વિલનને મળ્યું? પ્રાણ, પ્રેમ ચોપરા, ઓમપુરી, હા, પ્રેમ પ્રકાશ, કોઈને મળ્યું? કોને મળ્યું? આખી દુનિયાની અંદર એક જ લોખંડી પુરુષ કહેવાયો જેનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ. અને આપણે ગર્વ લેવા જેવો છે કે સરદાર પટેલ ઇન્ડિયામાં, ભારતમાં, બીજા કોઈ રાજ્યમાં નતા જન્મ્યા. કયા રાજ્યમાં? ગુજરાત. આપણે ગર્વ લેવા જેવો છે. આખી દુનિયા સરદારને લોખંડી પુરુષ તરીકે ઓળખે છે. અને તમારા સદનસીબે તમને આ દેશમાં બીજો છોટે સરદાર મળ્યો છે જેનું નામ છોટે સરદાર. નથી ખબર? ઓકે, ફૂટબોલ માંથી બહાર આવો તો તમને ખબર પડે ને. ક્રિકેટ માંથી બહાર આવો, બોલિવૂડ માંથી બહાર આવો, ટોલિવૂડ માંથી આવો, હોલિવૂડ માંથી બહાર આવો તો તમને ખબર પડે કે આ દેશને સુધારવા માટે એક માણસ આખા દિવસના 24 કલાકમાંથી ખાલી 4 કલાક ઊંઘ લે છે અને 20 કલાક કામ કરે છે. તમને સન્ડે ના રજા જોઈએ છે, એને 4 વર્ષમાં 1 સન્ડે ની રજા નથી લીધી. હુ ઇઝ હી? છોટે સરદાર. સરદાર વલ્લભભાઈ નો સ્ટેચ્યુ બની રહ્યું છે. મૂર્તિ ખબર છે શેની બને છે? લોખંડ. કારણ કે કોણ હતો? આયર્ન મેન. લોખંડી પુરુષની મૂર્તિ પણ કેટલા ફૂટ? કેટલા? 135. આખા વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ પ્રતિમા તરીકે સરદારની મૂર્તિ ગોઠવા. એને સ્ટેચ્યુ ના કહેવાય, એને પ્રતિમા કહેવાય. સ્ટેચ્યુ એ તો તુસાદ મ્યુઝિયમમાં જે હોય ને એને સ્ટેચ્યુ કહેવાય. મેડમ, તુસાદમાં સલમાનના સ્ટેચ્યુ હોય, અમિતાભના સ્ટેચ્યુ હોય, માધુરી ને મેરિલિન મોનરોના સ્ટેચ્યુ હોય, મૂર્તિ અને પ્રતિમા તો કોની હોય? સરદાર ગાંધીની હોય. સરદારની વાત ખબર છે કેમ સરદાર લોખંડી પુરુષ કહેવાય? સાવ નાના હતા ને બગલમાં ઘૂમડું થયું હતું. આવતું હતું આપણને ગુજરાતીમાં? મને આવતું હતું. હું તો કેટલા 50 વર્ષ પહેલા ગુજરાતીના પાઠ ભણ્યો છું. આજે પણ મને યાદ છે કે સરદારને બગલમાં ઘૂમડું થયું હતું. આટલું મોટું થઈ ગયું, પરું ને રસ્સી ભરાઈ ગયું. અને એ જમાનામાં ડોક્ટર પાસે નતા જતા. કોની પાસે જાય? નો વૈદ. 3 in 1. વાળ કપાવવા જાય ને તે બધા જ કામ થઈ જાય. વૈદ નું થઈ જાય, ડોક્ટર નું થઈ જાય. વાળ કપાવે એને શું કહેવાતું હતું? નાઈ. ઘાઈજો કહેવાય. એ નાઈની પાસે જાય, વાળ પણ કાપી આપે. અને અહીંયા બગલમાં જો ગુમડું થયું હતું તેણે શું કર્યું? ધક ધકતો સળિયો લીધો, એને તપાવ્યો. એક કાંટા લાગ ગયા તો? ઓય માં. એક કાંટો લાગી જાય તો તમને ઓયમાં થઈ જાય. ધગધગતો સળિયો ગરમા ગરમ કર્યા પછી સરદારે કીધું લગાવી દે. નાઈએ લગાવ્યું, ગુમડું ફૂટી ગયું. અંદરની પાસ, અંદરનું પરું, બધું જ ખરાબ, સડેલો માલ બધો નીકળી ગયો. અને એના ઉપર મલમ પટ્ટા લગાવી દીધા. 2 દિવસમાં સરદાર ઓકે. આવો ધગધગતો તપેલો સળિયો લગાવવા છતાં સરદાર આંખમાંથી આંસુ તો નથી પાડ્યું, ગળામાંથી ચીસ નથી પાડી. એ સરદાર વકીલ થયા હતા,
વકીલ થયા પછી એકવાર કોઈનો કેસ લડતા હતા, ચાલુ કેસની અંદર એમની ઉપર તાર આવ્યો, એમના ટેબલ પર તાર મુકાયો. તાર એટલે સમજો છો, આવે છે હવે કોઈના તાર? શું ને, વોટ્સએપે તાર જ કહેવાય, બીજું શું કહેવાય? પેલા મહિને, બે મહિને, છ મહિને એક તાર આવતો હતો, હવે એક મિનિટમાં છ વોટ્સએપ આવે છે. હોય કઈ નહીં, મને જણે સરસ કીધું, વોટ્સએપ જયારે નવો નવો આવ્યો ને ત્યારે અમે બધા ચેક કરતા હતા, તમે કરતા હતા કે નતા કરતા? હવે તમે કંટાળ્યા છો, સાવ નવરો ધૂપ માણસ લાગે છે, નવરી બજારનો લાગે છે, ઠોક ઠોક કર્યા કરે છે, યારો હટાવે ને આપણા ગ્રુપમાંથી. હવે એવું જ થાય છે, પેલા નવા નવા હતા તો.